હૈદરાબાદ દુષ્કર્મ મામલે જામનગર શહેર ટાઉન ખાતે જામનગર મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી ટાઉન સ્થિત ગાંધીજીની પ્રતિમાએ ડોક્ટર પ્રિયંકાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પ્રિયંકા સાથે દુષ્કૃત્ય અને હત્યાના જનહત્ય અપરાધ સામે દેશભરમાં રોષભભૂકી ઉઠી રહ્યું છે અને ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે અને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, ત્યારે દેશભરની માફક જામનગરમાં પણ આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ રંજનબેન ગજેરાની અગ્રતામાં હૈદરાબાદની ઘટનાના માનમાં મૌન કેન્ડલ માર્ચ કરીને જામનગર શહેરના ટાઉન હોલ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ કેન્ડલો મૂકીને ભોગ બનનાર મહિલા ડોક્ટર પ્રિયંકાને શ્રદ્ધાંજલિ આપી હતી. મહિલા કોંગ્રેસના બેનરમાં જ ધન્ય કૃત્યના અપરાધીઓને ફાંસી આપવાની માંગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચ કાર્યક્રમમાં મહિલા કોંગ્રેસના સહરાબેન મકવાણા, મહિલા કોર્પોરેટર જેનમબેન ખફી, જેતુનબેન રાઠોડ, નીતાબેન પરમાર, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા અલ્તાફભાઈ ખપી, NSUI અને યુવક કોંગ્રેસના નેતાઓને અને અનેક કાર્યકર્તા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. હર્ષલ ખંદેડિયા સાથે ભોજાભાઈ વિટોઈટા, ZS TV જામનગર.